કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ચાર વિષય છે હિન્દી એમાં પાઠ એક બીજા સત્રનો પાઠ એક પાઠનું નામ છે નઈ રા નઈ એટલે કે નવો અને રા એટલે કે રસ્તો તો નવો રસ્તો તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર એક દરેક ધ્યાન આપશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા કે અભ્યાસ એક એમાં જે તમને ચિત્ર આપેલા છે તો અહીંયા અભ્યાસ એક તો પહેચાનીએ પઢીએ ઓર બોલીએ પહેચાનીએ એટલે કે તમારે એને પહેંચવાના પહેંચવાના છે એટલે કે તમારે એને ઓળખવાના છે પઢીએ એટલે વાંચવાના છે અને બોલીએ એટલે કે બોલવાના છે તો ચલો જોઈએ પહેલાં તો ચિત્ર છે પતંગ પતંગ ગમે છે બધાને તો હિન્દીમાં પતંગ તો આપણે ગુજરાતીમાં પણ એને પતંગ કહીશું તો અહીંયા આપણે પહેલું જોયું કે કે પતંગ પતંગ પછી પછી જોઈએ આપણે અહીંયા જોઈ લીધું શું છે ચિત્ર તોતા એટલે પોપટ તો આપણે પોપટ પણ જોયો છે બધાએ પછી જોઈએ મોર જોયું છે ને બધાએ ગમે છે ને મોર તો મોરને પણ આપણે ગુજરાતીમાં મોર કહીશું પછી ઘોડા ગમે છે ને ઘોડા તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયો છે ઘોડો તો અને કહીશું આપણે ઘોડાને આપણે ગુજરાતીમાં પણ ઘોડો કહીશું પછી શેનું ચિત્ર છે હાથીનું હાથી પણ તમે બધા જોયો છે તો હાથીને પણ આપણે ગુજરાતીમાં હાથી કહીશું પછી જોઈએ કે ઘર છે ને આપણે બધા ક્યાં રહીએ છીએ ઘરમાં એટલે કે ઘર એટલે કે આપણે ઘર પણ કહીશું અને આપણે મકાન પણ કહીશું પછી જોઈએ કે રથ રથ જોયો છે ને તમે તો આપણે રથને પણ આપણે રથ કહીશું પછી જોઈએ કે મોટર જોઈએ છે બધાએ હા ઘણા વિદ્યાર્થીઓ બેઠા પણ હસો મોટરમાં એટલે કે મોટર એટલે કે મોટર પછી પેટ પેટ એટલે કે વૃક્ષ છે ને હા વૃક્ષ પણ કહી શકીએ આપણે અને ઝાડ પણ કહી શકીએ ત્યારે તમે બધાએ જોયું પણ છે પછી પપીતા એટલે કે પપૈયું ખાધેલું છે ને બધાએ હા પછી આ શું છે ટામાટર એટલે કે ટામેટું પછી આશેનું ચિત્ર છે ડમરું એટલે કે ડમરૂ તમે કોઈને જોયા હશે વગાડતા પછી આ શું છે વિદ્યાર્થી મિત્રો ઠઠેરા અહીંયા જોઈએ આપણે કે ઠઠેરા એટલે કે અહીંયા જે વાસણોને બનાવે છે ઠઠેર એટલે કે આપણે કંસારો કહીશું એને પછી છાતા એટલે કે આપણી છત્રી તમે બધાએ જોયું છે વરસાદમાં તમે એને લઈને ફરો છો ને વરસાદ ચાલુ હોય તો પછી સીડી એટલે કે સીડી જે આપણે સીડીથી ચડિયા ઉપર એટલે કે નિસરણી પછી સપેરા જોયો વિદ્યાર્થી મિત્રો એટલે કે મદારી પછી ધન એટલે કે આચર જે ગાય દૂધ આપે છે એને શું કહીશું આચર પછી જોઈએ યજ્ઞ તો યજ્ઞને આપણો યજ્ઞ જ કહીશું ગુજરાતીમાં પછી ધનુષ ધનુષને પણ આપણે ગુજરાતીમાં ધનુષ કહીશું પછી આ શું છે ક્ષત્રિય એટલે કે ક્ષત્રિયને આપણે ક્ષત્રિય જ કહીશું અને ઋષિ અને ઋષિને પણ આપણે ઋષિ મુનિ કહીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો અભ્યાસ પહેલો પ્ર પૂરો થયો હવે જોઈએ દરેક ધ્યાન આપે અભ્યાસ બે માં એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તમે જુઓ કે અભ્યાસ બે માં દેખી દેખ કર સહી રૂપસે લીખીએ લખીએ આના તમારે જોઈ અને સારા અક્ષરથી અહીંયા લખવાનું છે ધારો કે આ ગ તો તમારે હિન્દીમાં એને આ રીતે સારા અક્ષરથી ઘ લખવાનો છે પછી જોઈએ કે મ તો આ રીતે તમે સારા અક્ષરથી તમારે એને અક્ષરે લખવાનું સારા અક્ષરથી લખવાનું છે પછી ન પછી ર આ રીતે તમારે સરસ અક્ષરથી સુંદર રીતે લખવાનું છે પછી શ પછી સ પછી જ્ઞ પછી ક્ષ પછી વ છે એના પછી પ છે પછી શ છે ષટકોણનો પછી ટ છે પછી ઠ છે પછી ડ છે પછી ઢ છે ત છે એ રીતે તમારે આ બધા અક્ષરો દેખીને સારા અક્ષરથી લખવાના રહેશે બધા હવે જોઈએ પાના નંબર બેમાં એમાં પણ જોઈએ અભ્યાસ નંબર ત્રણ એમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ઓર હિન્દી વર્ણો કેવ સમજીએ બોલકર પઢીએ ઓર લીખીએ આપણે જોયું આગળ અભ્યાસ બે માં અહીંયા તમારે ગુજરાતી અને હિન્દી બંને વર્ણો તમને આપેલા છે તમારે સમજવાના છે અને એને બોલવાના અને બોલીને તમારે વાંચીને એને લખવાના છે ત્યારે કે ગ ગુજરાતીમાં ગ તો તમે આ ગુજરાતીમાં અહીંયા ઘ કર્યો અને એ જ રીતે તમારે અહીંયા આમ કરીને ગુજરા હિન્દીમાં ઘ કરવાનો છે આ રીતે તો સારા અક્ષરથી તમારે એ એ કરવાના છે પછી અહીંયા જોઈએ કે ન તો તમારે અહીંયા હિન્દીમાં ન કરવાનું છે પછી જોઈએ નીચે શ એટલે તમારે જે રીતે ગુજરાતી અને હિન્દીમાં લખ્યું છે એ રીતે આ સારા અક્ષરથી હિન્દી અને ગુજરાતી એ રીતે તમારે આ અભ્યાસ નંબર ત્રણમાં પણ તમારે એ રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે અહીંયા આખું જે આપેલા છે અક્ષરો એ સમજવાના છે ગુજરાતી વર્ણો હિન્દી વર્ણો સમજીને તમારે આગળ લખવાનું વિદ્યાર્થી મિત્રો છે એ રીતે તમારે આ અભ્યાસ બે ત્રણ અભ્યાસ પૂરો કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અભ્યાસ નંબર ચાર અભ્યાસ નંબર ચારમાં તમે જુઓ પહોંચાડીએ પડીએ ઓર બોલીએ અહીંયા તમારે એને સમજવાના છે ઓળખવાના છે પછી વાંચવાના છે એને બોલવાના છે તો અહીંયા શું છે પહેલું તિતલી શું છે એટલે કે આપણે શું કહીશું પતંગિયું બીજું ચિત્ર છે માછલી એટલે કે માછલી પછી ત્રીજું ચિત્ર છે બકરી એટલે કે બકરી પછી ચોથું ચિત્ર જોઈએ એના પછીનું તો કમળ એટલે કે કમળ કમળ જોયું છે ને તમે કમળનું ફૂલ પછી જોઈએ તરાજુ એટલે કે ત્રાજવા જોયા છે ને શાક માર્કેટમાં જશો તો તમને ત્રાજવા કોઈ પણ જગ્યાએ જોવા મળે છે કરિયાણાની દુકાનમાં પણ જોવા મળે છે એ રીતે પછી ગમલા એટલે કે કુંડું આપણે કોઈ પણ નાનો છોડ વાવ્યો હોય તો સેવામાં વાવીએ છીએ કુંડામાં પછી નળ એટલે કે નળ એટલે કે નળ જે આપણે નળ પાણી ચાલુ કરવાનું નળ એના પછી નીચે જોઈએ ચૂહા તમે જોયો હશે ચૂહો એટલે કે શું છે ઉંદર એના પછી જોઈએ કે બે એટલે કે બળદ પછી જોઈએ ઉલ્લુ એને શું કહીશું આપણે ગુજરાતીમાં ઘોવળ પછી ભાલુ તો ગુજરાતીમાં શું કહીશું રીંછ પછી એના પછીનું ચિત્ર છે ખરગોશ એટલે કે સસલું એના પછી બંદર એટલે કે વાંદરો અને આ ચિત્ર છે કૌવા એના પછી આપણે નીચે જોઈએ આ શેનું ચિત્ર છે કેલા ભાવે છે ને બધાને તો આપણે ગુજરાતીમાં શું કહીશું કેળું પછી સેબ તો એને શું કહીશું ગુજરાતીમાં સફરજન પછી અનાર તો એને શું કહીશું કુજરાતી માં ડાડમ પછી ફૂલગોભી એટલે કે પછી ભીંડી એટલે કે ભીંડા પછી લૌકી એટલે કે દૂધી પછી ઈમલી એટલે કે આમલી ખાધી છે ખાટી મીઠી હોય ઈમલી એટલે કે આમલી પછી ઓખલી એટલે કે ખાંડડી એના પછી જોઈએ ચિત્ર ઊન એટલે કે ઊન એટલે કે ઊન આપણે ગરમ વસ્ત્ર પહેરીએ છીએ સ્વેટર ને બનાવેલું એ ઊનથી બને છે એના પછી ચિત્ર શાનું છે ગાજરનું તો ગાજરને આપણે ગુજરાતીમાં પણ ગાજર કહીશું એના પછી ત્રિશૂલ તો ત્રિશૂલને આપણે પણ ગુજરાતીમાં ત્રિશૂલ કહીશું પછી ચાંદ તો આપણે શું કહીશું ચંદ્રમા એના પછી ચિત્ર જોઈએ મૂલી એટલે કે મૂળો પછી ચમચ એટલે કે ચમચી બધા બધા ચિત્રો જોઈએ ને યાદ રાખવાના છે બોલવાના છે અને મોડેલ લખવાના છે પછી આપણે પાના નંબર ત્રણ ઉપર જોઈએ હવે શેનું ચિત્ર છે જહાજ જહાજ એટલે કે જહાજ કહીશું આપણે ગુજરાતીમાં આ એટલે કે કેરી પછી આ શું છે નાક તો નાકને આપણે ગુજરાતીમાં નાક કહીશું હળ એટલે કે હળ જે ખેતી ખેડવામાં મદદ કરે છે હળ પછી રેલ એટલે કે રેલવે પછી ગુલાબ તો ગુલાબને આપણે ગુલાબ કહીશું અને દરજી તો દરજીને આપણે દરજી જ કહીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ અભ્યાસ પૂરો થયો હવે અભ્યાસ ચોથો પૂરો થયો હવે અભ્યાસ પાંચમા ઉપર જોઈએ આપણે તો અહીંયા અભ્યાસ પાંચમાં વિદ્યાર્થી મિત્રો દેખ કર સહી રૂપસે લેખીએ હવે તમારે આ દેખીને તમારે અહીંયા નીચે લખવાના છે હિન્દીમાં વર્ણું અહીંયા ક છે તો અહીંયા તમારે હિન્દીમાં આ રીતે ક કરવાનો પછી ખ છે તો આ રીતે તમારે હિન્દીમાં ખ કરવાનો પછી ચ છે તો આ રીતે તમારે હિન્દીમાં ચ કરવાનું એટલે સારા અક્ષરથી તમારે આ બધા જ વર્ણો હિન્દીમાં આપેલા છે નીચે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના વિદ્યાર્થી મિત્રો રહેશે હવે જોઈએ અભ્યાસ નંબર છ અભ્યાસ નંબર છમાં ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લખીએ હવે ગુજરાતી અને હિન્દી બંને વર્ણો તમને આપેલા છે એમાં ક તો અહીંયા તમારે શું કરવાનું ગુજરાતીમાં ક કરવાનો અને અહીંયા હિન્દીમાં ક કરવાનો આ રીતે તમારે લખવાના છે પછી એ રીતે ખ પછી ચ પછી જ પછી ઈ પછી જ પછી ફ એના પછી એ અહીંયા બાજુમાં અણ પછી બ ભ લ પછી ઉ પછી અ પછી દ અને ઐ આ રીતે તમારે ગુજરાતી અને હિન્દી વર્ણો સામ સામે જે લીધરે લખ્યું છે એ રીતે તમારે વ્યવસ્થિત લખવાનું વિદ્યાર્થી મિત્રો રહેશે હવે જોઈએ કે યોગ્યતા વિસ્તાર બુજો એટલે હવે જોઈએ બીના પંખથી ઉડ જાતી બાંધ ગલે મેં ડોર ખીંચો તો ઉપર ચડ જાતી રહે હાથ મેં છોડ તો શું થશે પતંગ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પહેલો પાઠ એટલે કે નૈરા સમાપ્ત થાય છે મેં જે તમને વર્ણો લખવાના કયા છે જે અભ્યાસ પ્રમાણે અભ્યાસ એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે તમારે અભ્યાસ લખવાના છે તમારી ચોપડીમાં અને મોઢે કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ